મિત્રો નમસ્કાર, હું પંકજ કાપડિયા. મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે COVID-19 પરિસ્થિતિને કારણે બોર્ડની પરીક્ષાની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડે જે પરિપત્ર કરેલો છે તેની અંદર 70% અભ્યાસક્રમ રાખેલ છે અને 30% અભ્યાસક્રમ બાદ કરેલા છે. તો આપણે જે બોર્ડનો પરિપત્ર છે તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. મિત્રો, મારી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા તમે સૌ પ્રથમ પહેલી જ વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક પણ કરી દેજો. આવા આવનારા ભવિષ્યમાં પણ હું આવા એજ્યુકેશન વિડીયો મૂકતો રહીશ. તો મારી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા ઉપર મેં 10 વિડીયો મૂકેલા છે. એજ્યુકેશન વિડીયો જે બાળકોને ભણવા અને શીખવામાં ખૂબ જ ઉપયોગી નીવડેવા છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી તમને હું કોઈ પણ નવો વિડીયો મૂકું તો તેનું તમને અપડેટ મળી રહે. તો હવે મિત્રો, અહીંયા આપણે એક માધ્યમિક શિક્ષણ બોર્ડનો જે પરિપત્ર છે એનો આપણે વિષય જોઈએ. તો શૈક્ષણિક વર્ષ 2020-21 માટે 9-12 સુધારેલા અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત, બરાબર છે. તો અહીંયા આ પરિપત્ર છે ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે COVID-19 પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય બનેલ નથી. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય હોમ લર્નિંગ દ્વારા ચાલુ છે. તો આ રીતનું આપણે ઓનલાઈન શિક્ષણ મેળવીએ છીએ. તો આ ઓનલાઈન શિક્ષણની અંદર આપણે અભ્યાસક્રમના કોઈપણ જે ફેરફારો છે, બાળકો રૂબરૂ શાળાએ આવી શકેલ નથી એટલે બોર્ડે એવો નિર્ણય કરેલો છે કે અહીંયા આપણે 70% અભ્યાસક્રમ રાખશું અને 30% અભ્યાસક્રમ નહીં રાખીએ. તો આજે આપણા વિડીયોની અંદર જે બોર્ડની અંદર અભ્યાસક્રમ કયા કયા મુદ્દા રાખેલા છે અને કયા મુદ્દા કેન્સલ થયેલા છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને કયો અભ્યાસક્રમ રાખેલો છે અને કયો અભ્યાસક્રમ બાદ કરેલ છે તેની આપણને વિગત મળી રહે. મિત્રો, આજે આપણે આની અંદર જે અહીંયા PDF છે એની અંદર આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે અભ્યાસક્રમ રાખેલો છે અને કયો અભ્યાસક્રમ બાદ કરેલો છે તેની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા સૌ પ્રથમ PDFની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા ક્રમ છે, ત્યાર પછી પ્રકરણનું નામ છે, ત્યાર પછી અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણના મુદ્દાઓ છે અને ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાં બાદ કરેલા પ્રકરણના મુદ્દાઓ છે અને છેલ્લે છે આપણી પાસે રિમાર્ક છે. તો હવે મિત્રો, આપણે અહીંયા જોઈએ તો પ્રથમ ચેપ્ટર છે એની અંદર આપણે અહીંયા વાત કરીશું ફક્ત ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં બાદ કરેલા મુદ્દાઓની, બરાબર. કયા મુદ્દા બાદ કર્યા છે એની આપણે ચર્ચા કરીશું જેથી તમારે દાખલાઓ કે ચેપ્ટર તૈયાર કરો ત્યારે ફક્ત કયા મુદ્દા બાદ કર્યા એ જોઈ લેવાનું. એટલે જે મુદ્દા રાખેલા છે એની કંઈ જરૂરિયાત નથી. જે મુદ્દા બાદ કર્યા છે આપણે ગણતા હોય દાખલા ત્યારે આ મુદ્દા જોઈ લેવાના, આ મુદ્દા બાદ કરેલ છે તે તૈયાર કરવાના નથી. તો અહીંયા પહેલું ચેપ્ટર છે આપણી પાસે અહીંયા વાસ્તવિક સંખ્યાઓ, એની અંદર ઉદાહરણ 2, 3, 4 આ આપણને બાદ કરેલ છે. ત્યાર પછી એક મુદ્દો છે 1.2 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ બાદ કરેલ છે. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2-5 બાદ કરેલ છે, ઉદાહરણ 5 બાદ કર્યું છે. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 5, 6, 7 આ મુદ્દો છે એ બાદ કર્યો છે. ત્યાર પછી એક મુદ્દો આપ્યો છે 1.4 અસમય સંખ્યાનું પુનરાવર્તન, આ મુદ્દો પણ કેન્સલ કરેલ છે. ત્યાર પછી એની અંદર પ્રમેય 1.3 ને 1.4 એ પણ મુદ્દો કેન્સલ કરેલો છે. ઉદાહરણ 9, 10, 11 તો એ બોર્ડની પરીક્ષા માટે આ વર્ષ માટે તમારે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે, એટલે કે જે 30% અભ્યાસક્રમ બાદ કર્યો છે એમાં આ મુદ્દા કેન્સલ કરેલ છે. સ્વાધ્યાય 1.3 એ પણ કેન્સલ કરેલ છે. પ્રમેય 1.5 અને 1.6 એ પણ તમને કેન્સલ કરેલું છે. ત્યાર પછી આપણે બીજું ચેપ્ટર જોઈએ તો બીજા ચેપ્ટરની અંદર અહીંયા આપણી પાસે આપ્યું છે આટલી વસ્તુ જે આપણે બોર્ડની પરીક્ષા માટે કેન્સલ કર્યું છે. તો બહુપદી માટે ભાગ પ્રવિધિ 2.4 મુદ્દો છે, બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ આ મુદ્દો કેન્સલ કરેલ છે. ઉદાહરણ 6, 7, 8 એ પણ કેન્સલ કરેલું છે અને સ્વાધ્યાય 2.3 આ તમારે બોર્ડની પરીક્ષા માટે આ વર્ષ પૂરતું જે કેન્સલ કરેલ છે 30% અભ્યાસક્રમની અંદર. ત્યાર પછી આપણને મુદ્દો આપ્યો છે
तीजु चेप्टर ना मुद्दाओ जो है तो तीजा चेप्टर नी अंदर आटला मुद्दाओ है अँ आ मुद्दाओ तीजा चेप्टर ना छे। तो एनी अंदर जो है तो स्वाध्याय 3.1 त्यार पछी स्वाध्याय 3.2 एनो दाखलो पहलो चौथो छठो ने सातमो आ मुद्दा कैंसल करेल छे। स्वाध्याय 3.3 नो दाखला नंबर 3, स्वाध्याय 3.4 नो दाखला नंबर 2 अने स्वाध्याय 3.4 नो चोकड़ी गुणाकारनी रीत छे ए कैंसल करेल छे। त्यार पछी उदाहरण 14, 15 अने 16 स्वाध्याय 3.5 नो दाखला नंबर 1, 2 ने 3 એ કેન્સલ કરેલ છે। ત્યાર પછી 3.5 નો મુદ્દો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વરૂપમાં પરાવર્તિત કરી શકાય તેવા સમીકરણ ના મુદ્દા છે એ કેન્સલ કરેલ છે। ઉદાહરણ 17, 18 ને 19 આ પણ કેન્સલ કરેલ છે અને સ્વાધ્યાય 3.6 નો પહેલો અને બીજો દાખલો છે એ કેન્સલ કરેલા છે। તો આટલા મુદ્દા જે આપણે જોયા એ ત્રીજા ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ એની અંદર કેન્સલ કરેલ છે। ત્યાર પછી આપણી પાસે આવે છે દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણની અંદર આટલો ભાગ છે એ કેન્સલ કરેલ છે તો એની ચર્ચા કરીએ। પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો આ રીત છે એ કેન્સલ કરેલ છે। ઉદાહરણ 7, 8, 9, 11, 12 એ પણ કેન્સલ કરેલ છે અને સ્વાધ્યાય 4.3 નો દાખલો પહેલો બરાબર છે 4.3 નો પહેલો દાખલો અને દાખલા નંબર 9 થી 11 એટલે કે 9, 10, 11 આ 3 દાખલાઓ કેન્સલ કરેલા છે। આ વાત કરી આપણે ચોથા ચેપ્ટરની। ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીની અંદર આટલા મુદ્દા છે એ કેન્સલ કરેલા છે તો એની ચર્ચા કરીએ। તો સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4 ઉદાહરણ 9, 10 સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 16 થી 20 એટલે કે 16, 17, 18, 19 ને 20 ત્યાર પછી ઉદાહરણ 12, 15 અને 16 ત્યાર પછી સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 13 થી 20 આટલા દાખલાઓ કેન્સલ કરેલા છે 30% અભ્યાસક્રમની અંદર। ત્યાર પછી આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ બરાબર છે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ છે એના આટલા બધા મુદ્દાઓ છે એ આપણે કેન્સલ કરેલા છે તો આ મુદ્દાની ચર્ચા કરીએ। એક તો પ્રમેય 6.1 પ્રમેય 6.2 ઉદાહરણ 1, 2, 3 સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 3 થી 10 તો જે સ્વાધ્યાય 6.2 છે એનો દાખલા નંબર 3 થી 10 એ નથી પૂછવાના। પ્રમેય 6.3, 6.4 અને 6.5 ત્યાર પછી ઉદાહરણ 4, 6, 8, 9 આટલું નથી પૂછવાનું। ત્યાર પછી સ્વાધ્યાય 6.3ની વાત કરીએ તો દાખલા નંબર 3 થી 14 દાખલા નંબર 3 થી 14 એ નથી પૂછવાના 15 અને 16 પણ નથી પૂછવાના। ત્યાર પછી સ્વાધ્યાય 6.4નો દાખલા નંબર 2 થી 7 અને 9મો દાખલો પણ નથી પૂછાવાનો। પ્રમેય 6.7, 6.8 અને 6.9 પણ નથી પૂછવાનું। ઉદાહરણ નંબર 10, 12, 13 અને 14 આ પણ તમારા માટે કેન્સલ થયેલ છે। ત્યાર પછી 6.5 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ છે એ મુદ્દો પણ તમારે નથી આવવાનો। ત્યાર પછી સ્વાધ્યાય 6.5ના દાખલા નંબર 1 થી 16 દાખલા નંબર 1 થી 16 છે એ પણ કેન્સલ કરેલા છે। ત્યાર પછી આપણી પાસે આવે છે યામ ભૂમિતિ તો યામ ભૂમિતિની અંદર આ મુદ્દા કેન્સલ કરેલા છે। ઉદાહરણ 4 અને 5 સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 8, 9, 10 અને સ્વાધ્યાય 7.4નો જે મુદ્દો છે ત્રિકોણનું ક્ષેત્રફળ એ નથી પૂછવાનું અને ઉદાહરણ 11 થી 15 એ પણ તમારા માટે કેન્સલ થયેલ છે અને સ્વાધ્યાય 7.3 એ પણ તમારે પૂછાવાનું નથી। ત્યાર પછી આવે છે ત્રિકોણમિતિનો પરિચય તો ત્રિકોણમિતિનો પરિચયની અંદર આપણે જે 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય એની અંદર આપણે મુદ્દાઓ જોઈએ તો આટલા મુદ્દાઓ છે એ બોર્ડની પરીક્ષા માટે બાદ કરેલા છે। તો એની અંદર આપણે જોઈએ તો સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 9, 10 સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 3 સ્વાધ્યાય 8.3નો દાખલા નંબર 2, 4 અને 6 ત્યાર પછી ઉદાહરણ 10 અને 12 થી 15 એટલે કે 10 પછી 12, 13, 14, 15 એ પણ કેન્સલ થયેલ છે।
स्वाध्याय 8.4 એનો દાખલા નંબર 5 છે એ પણ તમારા માટે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ નથી. ત્યાર પછીનો મુદ્દો છે 8.5 ત્રિકોણમિતીય નિત્યસમ છે એ પણ મુદ્દો તમારે આવવાનો નથી. અને સ્વાધ્યાય 8.4 ના દાખલા નંબર 1-4 છે એ તમારા માટે કેન્સલ થયેલા છે. તો આ વર્ષ માટે 8મા ચેપ્ટરની અંદર આટલા મુદ્દાઓ છે કેન્સલ રાખ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રિકોણમિતિના ઉપયોગો, 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગો, એની અંદર આટલા મુદ્દા છે એ કેન્સલ કરેલા છે. તો એની ચર્ચા કરીએ તો સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 6-16 એટલે કે એની અંદર ફક્ત 9.1 જ છે ચેપ્ટર. સ્વાધ્યાય 9માની અંદર 9મું ચેપ્ટર છે એની અંદર સ્વાધ્યાય 9.1 છે એનો દાખલા 6-16 એટલે કે 1-5 જ દાખલા તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી ઉદાહરણ 4-7 4th, 5th, 6th, and 7th આટલા ઉદાહરણ કેન્સલ થયેલા છે. ત્યાર પછી આપણી પાસે ચેપ્ટર આવે છે વર્તુળ. વર્તુળની અંદર જોઈએ તો વર્તુળની અંદર આ મુદ્દાઓ કેન્સલ થયા છે, બરાબર છે. કયા મુદ્દા? તો કે પ્રમેય 10.1, પ્રમેય 10.2, ઉદાહરણ 1, 2, 3, સ્વાધ્યાય 10.2, સ્વાધ્યાય 10.2 એના દાખલા નંબર 4, 5, 8-12. તો પ્રમેય 10.1, 10.2 અને ઉદાહરણ 1, 2, 3, પછી 10.2 છે એની અંદર 4થો દાખલો, 5મો દાખલો અને દાખલા નંબર 8-12 કેન્સલ થયેલ દાખલાઓ છે. ત્યાર પછી આપણી પાસે મુદ્દો આવે છે રચનાઓ. તો રચનાઓ ચેપ્ટર છે એની અંદર તમારે આટલું કેન્સલ કરેલું છે, બરાબર છે. તો એમાં ઉદાહરણ રચનાઓ 11.2, આપણે જે શરૂઆતની અંદર 11.1 ને 11.2 રચના આપી છે એમાં 11.2 રચના કેન્સલ થઈ છે. ઉદાહરણ 1, 2 એ પણ કેન્સલ કર્યું છે. ત્યાર પછી એમાં સ્વાધ્યાય 1.1 છે એની અંદર દાખલા નંબર 2-7 એ પણ તમારા માટે કેન્સલ કરેલા છે. અને સ્વાધ્યાય 11.2નો દાખલા નંબર 6 અને 7 આ કેન્સલ કરેલ છે. એટલે કે 11.1ની અંદર 1લો દાખલો છે, ત્યાર પછી 2-7 દાખલા કેન્સલ કર્યા છે. અને 11 છે ને 2 એની અંદર 6 અને 7 દાખલા કેન્સલ કરેલા છે. તો ત્યાર પછી આપણે આવે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બરાબર. આની અંદર આટલા મુદ્દા છે એ કેન્સલ કરેલા છે. તો જોઈએ ક્યાં ક્યાં મુદ્દા કેન્સલ કરેલા છે. સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 4, 12.1 છે એનો દાખલા નંબર 4 કેન્સલ કર્યો છે, ઉદાહરણ 3. ત્યાર પછી સ્વાધ્યાય 12.2 એના દાખલા નંબર 3, દાખલા નંબર 7-13, 12.2 છે એના દાખલા નંબર 7-13 કેન્સલ કરેલ છે. અને 12.4 જે સંયોજિત સમતલ આકૃતિનું ક્ષેત્રફળ છે એ મુદ્દો કેન્સલ કરેલ છે, ઉદાહરણ નંબર 4, 5, 6 આ કેન્સલ કરેલ છે. સ્વાધ્યાય 12.3નો દાખલા નંબર 1-16 આ પણ કેન્સલ કરેલા છે. ત્યાર પછી આપણી પાસે આવે છે ચેપ્ટર નંબર 13. તો 13ની અંદર આટલા મુદ્દાઓ છે એ કેન્સલ કરેલા છે એની આપણે ચર્ચા કરીએ. તો 13.4 એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર આ જે મુદ્દો છે એ કેન્સલ કરેલો છે, ઉદાહરણ 7, 8, 9, 10, 11 આ 7-11 ઉદાહરણ છે, બરાબર છે, એ કેન્સલ કરેલ છે. સ્વાધ્યાય 13.3 કેન્સલ કરેલ છે. 13.5 એમાં શંકુનો આડછેદ છે એ મુદ્દો કેન્સલ કરેલો છે. ત્યાર પછી ઉદાહરણ 12, 13, 14 આ પણ કેન્સલ કરેલ છે. અને સ્વાધ્યાય 13.4 એ પણ કેન્સલ કરેલો છે. ત્યાર પછી આપણી પાસે મુદ્દો આવે છે આંકડાશાસ્ત્ર. તો મિત્રો આંકડાશાસ્ત્રની અંદર આટલી વસ્તુ છે એ કેન્સલ કરેલી છે, બરાબર. 14.5 જે સંચય આવૃત્તિની આલેખ્ય પ્રસ્તુતિ છે એના મુદ્દા કેન્સલ કરેલા છે, ઉદાહરણ 9 એ પણ કેન્સલ કરેલું છે, બરાબર. ફક્ત એક જ ઉદાહરણ 9 છે આપણું અહીંયા કેન્સલ કરેલું છે. અને સ્વાધ્યાય 14.4 એ પણ કેન્સલ કરેલું છે. ત્યાર પછી સંભાવના, 15મું ચેપ્ટર છે એની અંદર કોઈ પણ મુદ્દો તમે અહીંયા જુઓ સંભાવનાની અંદર એક પણ મુદ્દો છે એ કેન્સલ કરેલો નથી. એટલે કે સંભાવનાની અંદર જે ચેપ્ટર નાનું ચેપ્ટર છે એમાં એક પણ મુદ્દો કેન્સલ કરેલો નથી અને એના દાખલા પણ સેલા છે અને બોર્ડની પરીક્ષામાં આવડી જાય એવા સંભાવનાના દાખલા છે. એટલા માટે સંભાવનાનો એક પણ મુદ્દો અહીંયા કેન્સલ કરેલો નથી. તો આ રીતનું મિત્રો આખે આખું આપણે જે ધોરણ 10ની અંદર આ વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે જે આપણો અભ્યાસક્રમ છે એમાં જે ફેરફાર કરેલો હતો
बराबर है। तो 70% अभ्यासक्रम बोर्ड की परीक्षा में राखो है, 30% अभ्यासक्रम कैंसल करेल है। तो अँ आप जे बात करी ए 30% अभ्यासक्रम जो तैयार नहीं करवा चर्चा करी है, बाजू अंदर जो आप अभ्यासक्रम मुद्दा तैयार करवा है। तो मित्रों जे तमे मारा यूट्यूब अंदर विडियो जुओ छो मेथ्स बाय पंकज कापड़िया आ चेनल पर मैं यूट्यूब में धोरण 10ना विडियो बनावेला है, एनी अंदर मैं संपूर्ण चेप्टर गणेला है। तो हवे तमारे जरा तैयार करो त्यारे आ मुद्दा ध्यान में राखी अने ए दाखलाओ तैयार करवाना नथी। तो अहीं आपणे संपूर्ण बधा मुद्दाओनी चर्चा करी लीधी।